તો ફાઇનલી મારી આખી કાર ફૂલ થઈ ગઈ છે. એમાં મારી જોડે બે ફોરેનર છે, ન્યુઝીલેન્ડ અને દુબઈ, અને દેશી સુરત અને બરોડા છે. હવે અમે લોકો અહીંયા આગળ જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ફાઇનલી અમે અત્યારે ડભોઈ પહોંચી ગયા છે. અહીંયા આગળ ડભોઈમાં અમે લોકો ઘણા ભૂખ્યા છે તો ખાવા માટે ઊભા છે, અને આ ભજીયા ઘણા ફેમસ છે વર્ષોથી. તો અમે ત્યાં આગળ ખાવા માટે આજે ફોરેનરોને બી થોડાક ભજીયા છોડાવીએ, કેમ કે એ લોકોને ખબર ના હોય એવું શું હોય છે. તો ત્યાં દૂર છે તો આપણે ત્યાં આગળ જઈએ અને થોડા ભજીયાનો ટેસ્ટ બી કરીએ. ચાલો. ફાઇનલી વી રીચ. વચ્ચે થોડું કારનો પ્રોબ્લેમ થયેલો, કારને થોડો તાવ ચડી ગયો હતો, તો અમારા શૂટરોએ થોડી મહેનત કરી તો ગાડી ચાલુ થઈ છે. તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. હવે ત્યાં જવા માટે બી હજુ ઘણો ટાઈમ લાગશે. બપોરના હજુ તો 1 વાગે જવાનું છે ને, હમણાં 11 વાગે છે. ત્યાં સુધી અમારે વેઇટ કરવું પડશે અને દૂરથી મારે ને તમારે બી જોવું પડશે. અમે હજુ બી કન્ટિન્યુ ચાલતા નથી. આ લેન છે જે આ લોકો યુઝ નથી કરતા, એના લીધે હું બી અહીંયા આવ્યો છું. તો હા, જેડા થાકેલા છે તો એવું વિચારીએ છીએ કે આ લેન યુઝ કરીએ તો ચાલવું ના પડે, કેમ કે ટોપ પર જવાનું છે તો એ ઘણું ઊંચું છે તો થાકી જવાશે. તો બેટર છે કે આ લેન અમે યુઝ કરીએ.
after 3 hours, finally we reached on a top floor. हमें totally थकी गया आज है. कांजा पांजा पड़ेगा आज. Look that face. अबे top floor पर है. We totally working condition में आज है. बस अबे थोड़ा time आ नीचे जाइसो. Finally, हमें just हमना बाहर निकला जे, अने statue of unity ने now time to say bye. Okay, तो अबे हमें return निकली जो, क्योंकि तेरे भीड़ भी इतनी बड़ी बढ़ी रही जे, return जवाब मारे नहीं, तो अबे हमें बढ़ने को जल्दी वेला निकली जो, तो let's go.